જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને. તો આજે આપણે જે અક્ષય તૃતીયાની અંદર અક્ષય તૃતીયાના દિવસે આપણે પ્રભુને જે ચંદન ચંદનના છાપાના આપણે આવી રીતે વસ્ત્ર આવતા હોય છે, આ ચંદન ઘસી એમાં કેસર પધરાવી અને એની પેસ્ટવાળું આપણે આ કર્યું છે. તો આનાથી આપણે એ દિવસના વસ્ત્ર ઉપર અલગ અલગ બૂટ બધી મૂકવાની આવતી હોય છે. તો જેવી ફાવે એવી નાનો પીછોડો હોય તો તમે આવી રીતે કોર બધી ચંદનની કરી આખી કોર અને વચ્ચે ખાલી ટપકા કરીને પણ કરી શકો છો, અથવા તો જો તમને ડિઝાઇન પાડતા ફાવતી હોય તો તમે ડિઝાઇન પણ પાડી શકો છો. જેવી ફાવે એવી, બહુ ફિનિશિંગનું ધ્યાન નહીં રાખી. અને જે તૈયાર ચંદન આવે છે એ તો પ્રિન્ટ જ હોય છે, એમાં કશું ચંદનનું હોતું નથી. તો એના કરતાં આપણે એક આપણે આવી રીતે ઉત્તમ આપણે આવી રીતે કરી અને ઠાકોરજીને આવી રીતે બધી કમળની કલીઓ તમે દોરી શકો અલગ અલગ. આવી રીતે કમલની કમલ પણ તમે ડ્રો કરી શકો, ત્રણ પંખોડીનું, પાંચ પંખોડીનું વગેરે વગેરે. આવી રીતે આજુબાજુમાં બે ત્રણ આવી મોટી ડિઝાઇન, પછી ત્યારે બાદ આજુબાજુમાં આપણે આવી રીતે ચંદનની બૂટો પણ મૂકી શકીએ. આવી જ રીતે આ ચંદનનું આપણે કામ, જે અખાત્રીજના દિવસે ઠાકોરજીને જે કુલ્હે ધરાતી હોય છે એમાં પણ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી આવી રીતે ચંદનનું જ અષ્ટદલ કમળ કરી અને કુલેની જે મેંડ હોય છે એની ઉપર આવી જ રીતે એના જે આપણે તોઈના પટ્ટા હોય એની જગ્યાએ આવી રીતે કુલેના પટ્ટા પાડવાના હોય છે. અને આવી રીતનો તમે આખો સાજ પણ કરાવડાવી શકો છો. જો કોઈ પણ વૈષ્ણવને આવી રીતે ચંદનના છાપાવાળા રિયલ આવી રીતના કરાવવા હોય તો તેની માટે તમે સંપર્ક કરી શકો છો, અથવા તો તમે જાતે પણ આવી રીતે સફેદ મલમલનું સીવી ચંદન ઘસી એની પેસ્ટ ઉતારી એમાં કેસર પધરાવી અને તમે પણ આ કરી શકો છો. આવી જ રીતે હવે આપણે ઉપર આ બધી ખાલી જગ્યા રહી ને આપણે આવી રીતે ભરી લઈશું. આવી રીતે થોડો ઘાટો કલર રાખો, પછી જ્યારે એ સુકાશે આ મેં એક રેડી કરી રાખ્યું છે. જો આ કમ્પ્લીટ આવી રીતે આમાં આપણે બુટ્ટા જ મૂક્યા છે આવી રીતના, તો આ સુકાઈ અને એકદમ સુંદર રીતે રેડી છે. તો આવું થઈ જશે ત્યારબાદ. તો આવી રીતે તમે અખાત્રીજના ચંદનના આવી રીતે આખા સાજ પણ કરી શકો છો, પીછવાઈ પણ આવી રીતે તમે આખી ભરી શકો છો.
તો આજ માટે બસ આટલું જ. આપણે આગળ પણ ફરીથી મળતા રહીશું અને આવી જ રીતે નવું નવું જોતા રહીશું. કોઈ પણ વૈષ્ણવને આવી રીતની અપડેટ મેળવવી હોય એની માટે આપણે વોટ્સઅપ ગ્રુપ છે, ઇન્સ્ટાગ્રામ પેજ છે અને ફેસબુક પેજ પણ છે. જો તમે ચાહો તો એમાં વોટ્સઅપ ગ્રુપમાં તમે જોઈન થઈ શકો છો, જેની લિંક દરેકની વોટ્સઅપ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. તમે એમાં જોઈન થઈને આવી અવનવની જાણકારી પણ લઈ શકો છો અને કોઈ પણ વસ્તુ ઓર્ડર કરીને બનાવડાવી હોય તો બનાવડાવી પણ શકો છો. આજ માટે બસ આટલું જ. આપ સર્વેને જય શ્રી કૃષ્ણ.